નમસ્કાર, @ ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં ખેડૂતો સહિત સામાન્ય જનતા પણ વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। જી હા દર્શક મિત્રો, રાજ્યમાં જુલાઈ બાદ મેઘરાજા જાણે રિસાઈ ગયા હોય તેમ હાથ તાળી પાડીને ગાયબ જ થઈ ગયા છે। વરસાદ જેટલો જોઈએ તેટલો વરસી નથી રહ્યો, ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી। ગુજરાતમાં 17 ઓગસ્ટથી અનેક વિસ્તારોમાં સારા વરસાદની અને 19 ઓગસ્ટથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે બીજી બાજુ દર્શક મિત્રો, રિપોર્ટ અનુસાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી એવું કહે છે, એટલે કે હવામાન નિષ્ણાત જે છે અંબાલાલ પટેલ, તેઓ દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે ગુજરાતના અનેક વિસ્તારોમાં આજથી સામાન્ય વરસાદ વરસી શકે છે। આ સાથે જ રાજ્યમાં 18 થી 24 ઓગસ્ટ સુધીમાં સારા વરસાદની આગાહી કરાઈ છે। ત્યારે હવે મેઘરાજા ક્યારે મહેરબાન થઈ મેઘમહેર વરસાવશે, ધરતીપુત્રો સહિત સૌ કોઈ તેનો ઇંતજાર કરી રહ્યા છે। તો આ બધા વચ્ચે આગામી સમયમાં રાજ્યમાં વરસાદને લઈ કરેલ આગાહી કોની સાચી પડશે, હવામાન વિભાગ કે પછી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની? ગુજરાતમાં ક્યારે પડશે ધોધમાર વરસાદ, રાજ્યમાં વરસાદને લઈ કરાયેલ આ આગાહી અંગે તમામ જાણકારી આપીશું। પરંતુ એ પહેલા જો તમે અમારો આ વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો અમારી ચેનલ ધી લોક સત્તાને સબસ્ક્રાઇબ કરો, બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં। જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હો તો તેને લાઇક, ફોલો અને શેર જરૂર કરો। દર્શક મિત્રો, ગુજરાતમાં ખેડૂતો સાથે સામાન્ય લોકો ગરમીથી ત્રસ્ત થઈને વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ વરસાદને લઈને, આગામી સમયમાં જે વરસાદ છે તેને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે, સારી ખબર છે કે આજથી ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે। તેમણે વધુમાં જણાવ્યું કે 18 થી 24 ઓગસ્ટ સુધી રાજ્યમાં સારો વરસાદ વરસી શકે છે, જેનાથી ખેડૂતોના પાક બચી શકે છે। તો સમગ્ર રાજ્યમાં આગામી તારીખ 19 સુધી ભારેથી અતિભારે વરસાદની કોઈ શક્યતા નથી। છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ઝાપટા સિવાય નૈઋત્યનું ચોમાસું આગામી તારીખ 18 બાદ સક્રિય થવાની શક્યતા રહેલી છે। આજે સતત બીજા સપ્તાહમાં પણ દર્શક મિત્રો, ચોમાસાએ હાથ તાળી આપી હતી અને ક્યાંય પણ ભારે વરસાદ નોંધાયો ન હતો। ત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે કે ચોમાસાની પૂર્વીય રેખા તેના નિયમિત માર્ગ ઉપર છે, જ્યારે ઉત્તરીય રેખા દક્ષિણ તરફથી ફંટાયેલ છે, જે આગામી તારીખ 15 રોજ તેના નિર્ધારિત દક્ષિણના રૂટ ઉપર આવશે। આ સ્થિતિને કારણે તારીખ 18 સુધીમાં વરસાદ માટે સાનુકૂળ ગણી શકાય એવી સાયક્લોનિક સિસ્ટમ અને લો પ્રેશર સિસ્ટમ સર્જાવાની છે। પરંતુ આ સિસ્ટમનો કેટલો લાભ ગુજરાતને થશે એ બાબતની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી। હાલમાં તો નબળી પ્રેશર સિસ્ટમ અને પશ્ચિમી તટ ઉપર સમુદ્રમાં ઓફશોરની પણ સ્થિતિ સારી નથી, જેને કારણે વરસાદી વાદળ આગળ નથી વધી રહ્યા અને આખી પ્રક્રિયા સતત બીજા દિવસે પણ નબળી સ્થિતિમાં બની રહી છે। રાજ્યમાં વરસાદની જો ટકામાં વાત કરીએ દર્શક મિત્રો, તો અત્યાર સુધીમાં સરેરાશ કરતાં 47% ઓછો વરસાદ નોંધાયો છે। રાજ્યના એક પણ જિલ્લામાં પૂરતો વરસાદ વરસ્યો નથી। રાજ્યમાં સરેરાશ 36.6% વરસાદ થયો છે। ઝોન અનુસાર જો આપણે વાત કરીએ દર્શક મિત્રો, તો દક્ષિણ ગુજરાતમાં 40.8%, તો મધ્ય ગુજરાતમાં 34.9% વરસાદ વરસ્યો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 33.9%, કચ્છમાં 31.7%, તો ઉત્તર ગુજરાતમાં 31.2% વરસાદ નોંધાયો છે। ત્યારે હવે આવનાર જે આગામી સમયમાં મેઘરાજા ક્યારે મહેરબાન થશે તેની પર સૌ કોઈની નજર છે। કોની આગાહી સાચી પડે છે, અંબાલાલ પટેલ જે હવામાન નિષ્ણાત છે તેઓની, કે પછી હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરાઈ છે તેને લઈ સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યું છે, તેને લઈ સૌ કોઈ મેઘરાજા મહેરબાન થાય તેના ઇંતજારમાં છે? બીજી અને ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।